દેવી અગ્નિ વૈશ્વાનર એટલે કે શ્રી મહાપ્રભુજી. તમે વાર્તાજી વાંચો છો એમાં પ્રસંગ આવે છે, ઓલું ઘટ સરસ્વતી, ઘટમાં સરસ્વતીને સાધી લીધી અને પછી શાસ્ત્રાર્થ કરે અને સરસ્વતી એની હામાં હા ભરે, કેટલી જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યો. અને જ્યારે શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવાનો સમય આવ્યો અને પછી ઘટ સરસ્વતી સરસ્વતીને વિનંતી કરી કે તમે મારી વાતનું પ્રમાણ આપો, તો ઓલી તો ચૂપ. ફરીથી કહ્યું તો બોલે જ નહીં, બોલે જ નહીં. અને શ્રી આચાર્યજી સામે ઓલો સાધારણ ઓલો પંડિત શું ઉત્તર આપી શકે? પરાજિત થઈ ગયો, દુઃખી થઈ ગયો. ને હવે તો પછી ઘરે આવીને વિચારો કે આટલું અપમાનિત જીવન તો કેવી રીતે જીવી શકાય. રડવા લાગ્યો. સરસ્વતીને ફરિયાદ કરી કે આપે મારી હામાં હા ન કરી. સરસ્વતી શું કહ્યું? ભાઈ, બીજા બધા સામે હું બોલી શકું એ મારું સામર્થ્ય છે, પરંતુ તે તો મને કોની આગળ ઊભી રાખી દીધી? એ તો વાણીના પતિ છે, એ તો વાક્પતિ હે, વૈશ્વાનર હે, એમની સામે હું શું બોલી શકું? એ તો મારા પતિ છે, ઉનકે આગે બોલને કા મેરા સામર્થ્ય નહીં હૈ, હું શું બોલી શકું એની આગળ? તો આપ શ્રી મહાપ્રભુજી વાણી પતિ છે, વૈશ્વાનર છે. અને ભાગવતનો ગુણાર્થ પ્રગટ કરવા માટે આ એક મનુષ્યાકૃતિ, આ એક આપનો સાધારણ એક આપની આ લીલા છે. બાકી ભગવાને જ પોતાની, ભગવાનના જે મુખ છે એને વેદોમાં શાસ્ત્રોમાં અગ્નિ સ્વરૂપ કહ્યું, અગ્નિ બતાવ્યું. અને એ જ અગ્નિ આ મનુષ્ય દેહમાં, મનુષ્ય દેહના રૂપમાં પ્રગટ થઈ એ જ વૈશ્વાનર આપણા શિવલ્લભ. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ભાગવતનો ગૂઢાર્થ કેવલ અને કેવલ હું અહમ વૈશ્વાનરો. અહીંયા શ્રી આચાર્યજીના વિરુદ્ધ ધર્માશ્રયના દર્શન થાય છે ઘણી જગ્યા.